ભગવત આસક્તિમાંથી જે જગતમાં વિરક્તિ પ્રાપ્ત થાય એ પાયાવાળી વિરક્તિ કહેવાય. એ વૈરાગ ક્યારે ધોવાઈ જાય નહીં, એ વૈરાગ એવો છે ક્યારે ઉતરી જાય નહીં, એ ચીડ્યો એ ચીડ્યો અને કાયમ માટે રહે છે. એ વૈરાગ્યને અમર ગણવો જોઈએ, કેમ જે અમૃત સ્વરૂપા ભક્તિને કારણે જે વૈરાગ્ય પેદા થયો હોય. અને જે વૈરાગ્ય જગતમાં કોઈકે અપમાન કર્યું અને એક દિવસ ક્યાંક શાક બગડ્યું અને આપણને ન ભાવ્યું અને આપણને એમાં વૈરાગ થયો, કે ઘરના માણસે ઝઘડો થયો અને આપણને વૈરાગ થયો, કે છોકરાએ આપણને કાંઈ ગણ્યા નહીં એટલે વૈરાગ થયો અને પાંચ દી કુંડળ સેવા કરવા આવતા રહ્યા, પણ છઠ્ઠે દિવસે છોકરો પાછો સાંભળે. આ બધા જે જગતમાં દુઃખ પડે ને કાંઈક માથાકૂટ થાય ને એને લઈને આપણને જગતનો અભાવ આવે ને એને વૈરાગ નામ આપીને આપણે થોડા પોતાની જાતને વૈરાગી તરીકે બધે ઓળખાવા માંડીએ, પણ એ વૈરાગ પાયાવાળો વૈરાગ નહીં. એ તો પાછા જગતના લોકો આદર કરવા માંડે ને વળી છોકરા ન ગાંઠતા હોય ને બાપુજી બાપુજીને કહેવા માંડે ને વળી પત્ની હામી થઈ હોય તે પાછી માફી માગી લે પાછું વળી લથબથ થઈ જાય પાછું વૈરાગ ક્યાંય ઉડી ગયો જાય. પણ ભગવાનના સ્વરૂપમાં અતિશય ગાઢ પ્રીતિ થાય ભગવાનનો મહિમા સાંભળ્યા પછી. એ જે પ્રીતિ છે એ પ્રીતિને કારણે સહજ સ્વભાવે ભગવાન સિવાય બીજે ક્યાંય રસ આવે નહીં, મજા આવે નહીં, કંઈ ગમે નહીં. આવો જે વૈરાગ એ ઝીણાભાઈવાળો વૈરાગ, એ વૈરાગ પાયાવાળો, એ વૈરાગ ક્યારેય મરે નહીં, કેમ જે ભક્તિમાંથી જન્મેલો વૈરાગ છે. ભક્તિ ક્યારેય મરતી નથી. સાંડિલ્ય સૂત્રમાં સાંડિલ્ય ઋષિએ ભક્તિને અમૃતા કહી છે, મૃત્યુ વિનેની. એવી ભક્તિ ઝીણાભાઈને હતી, એના ભેરુ ભગવાન થયા. જો આવી ભક્તિ આપણે આપણા અંતરમાં પ્રગટ કરીએ તો આપણા ભેરુ ભગવાન થાય. માટે એવી ભક્તિ કહેતા ભગવાનના સ્વરૂપમાં જ આસક્તિ, ભગવાનના સ્વરૂપમાં જ આસક્તિ એનું નામ ભક્તિ, ભગવાનમાં જ પ્રીતિ એનું નામ ભક્તિ, અને ભગવાન સિવાય બીજે પ્રીતિ નહીં એનું નામ વૈરાગ. શિક્ષાપત્રી વાળી વ્યાખ્યા, ભગવાન સિવાય ક્યાંય પ્રીતિ નહીં એનું નામ વૈરાગ, અને ભગવાનમાં જ પ્રીતિ એનું નામ ભક્તિ.